આજે એ સ્પષ્ટતા કરવી પડે છે કે ગુજરાતની અંદર રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઓ પ્રવર્તમાન છે અને એને રાજ્યમાં કૃષિ અભ્યાસક્રમો શરૂ કરવાની મૂવમેન્ટ શરૂ કરેલી, જે તે સમયે અન્ય કૃષિમંત્રી હતા અને એ વખતે ગુજરાતની અંદર કૃષિ અભ્યાસક્રમો ઉપરોક્ત યુનિવર્સિટીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, જેને જે તે સમયે કૃષિ વિભાગ દ્વારા ચેતવવામાં આવ્યા હતા, લેખિતમાં સૂચનાઓ આપવામાં આવી હતી કે જ્યાં સુધી આઈસીએઆરની મંજૂરી પ્રાપ્ત ન થાય, રાજ્યના કૃષિ વિભાગ તરફથી મંજૂરી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કૃષિલક્ષી અભ્યાસક્રમો શરૂ ન કરવા. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને પણ ચેતવ્યા હતા કે આ પ્રકારના અભ્યાસ વર્ગો શરૂ કરનારી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ ન મેળવવા. વાલીઓને પણ અવેર કરવામાં આવ્યા હતા અમારા રાજ્યના કૃષિ વિભાગ મારફતે, પરંતુ જે તે સમયે આ સંબંધિત યુનિવર્સિટીઓએ કોઈપણ પ્રકારની આવી નોંધ ન લીધી, ગંભીરતા ન લીધી. એ સઘળી બાબતોને ધ્યાનમાં લઈ અને અમે તાકીદ કરવા છતાં પણ એમને અભ્યાસક્રમો ચાલુ રાખ્યા હતા. એ ભણેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય રૂંધાઈ જાય ત્યાં સુધી એમને પાછું વાળીને જોયું નહોતું. એ સઘળી બાબતો માનનીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ મીટિંગમાં આ ખાનગી યુનિવર્સિટીના સંચાલકોની જોડે પરામર્શ થયો, ચર્ચાઓ થઈ. જે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી, એ ડિગ્રી બીએસસીની ડિગ્રી ગણવી કે બીએસસી એગ્રીની ડિગ્રી ગણવી, આ અનેક વિષયો ઉપર ચર્ચાઓ એક કરતા વધુ વખત મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ અમારા કૃષિ વિભાગના અધિકારીઓ, અમારા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, વાઇસ ચાન્સેલરશ્રીઓ અને ખાનગી યુનિવર્સિટીના સંચાલકોની ઉપસ્થિતિમાં ચર્ચાઓ થયેલી. જેમ કૃષિ ક્ષેત્રે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી હેઠળ અલગ અલગ ફેકલ્ટીઝ દ્વારા, કૃષિ કોલેજો દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા છે, એમ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પણ કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો શરૂ કરવા બાબતની જૂની રજૂઆતો સતત સરકાર પાસે ઊભી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી આખરે કૃષિ ક્ષેત્રના અધિકારીઓ અને આઈસીએઆરનો પરામર્શ કરીને આ બાબતે આ ખાનગી યુનિવર્સિટીઓને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય, કેમકે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની યુનિવર્સિટીઓની રચનાઓ થઈ છે, રાજ્યના વિદ્યાર્થીઓ ઘર આંગણે એમને જે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે એ ઘર આંગણે ગુજરાતની અંદર એ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે શિક્ષણ ક્ષેત્રનો વ્યાપ વધે અને રાજ્યનું બાળક રાજ્યનો સીમાડો ઓળંગી અને અન્ય રાજ્યમાં એને જે પ્રકારનું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મેળવવું છે એ માટે જવા મજબૂર ન થવું પડે, એટલા માટે જેમ શિક્ષણનો વ્યાપ વધારી અને રાજ્ય સરકારે મોટું મન કર્યું છે, એમ કૃષિ ક્ષેત્રે પણ કૃષિ એજ્યુકેશનનો વ્યાપ વધે એવી સારી ભાવનાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ ખાનગી યુનિવર્સિટીઓને કૃષિલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા માટે આઈસીએઆરના નોર્મ્સનું પાલન થાય એ શરતે એમને મંજૂરી આપી છે. મારા શબ્દો હું પુનઃ રિપીટ કરું છું, રાજ્યની જનતા એ બાબતની નોંધ લે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખાનગી યુનિવર્સિટીઓને કૃષિલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવા માટે આઈસીએઆરના નોર્મ્સનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. અગર ખાનગી